જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાંજરાપોળ તથા ગૌશાળામાં ઘાસચારો કાઢવા માટે ખાસ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માંગ કરીએ તો ખાસ આવી માંગ કરાઈ છે. ઉપરાંત તેમજ ગૌશાળામાં ચાલુ વર્ષે મન મૂકીને વરસેલા મેઘરાજાને કારણે હાલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને જેના કારણે સંગ્રહિત કરેલા ઘાસચારો પણ પલળીને નષ્ટ થઈ ગયો છે અને તેમજ લીલો ઘાસચારો છે તેને પણ ખેતરમાં પાણી ભરાવાથી સડી ગયો છે અને તેમજ સૂકા ચારો છે તેમાં ખાસ સ્ટોક હતો તે પણ પૂર્ણ થઈ ગયો છે અને ત્યારે માળિયાહાટીના તાલુકામાં 50 ઉપરાંત ગૌશાળા આવેલી છે અને અનેક ખેડૂતો તેમજ પશુપાલકો છે તેમાં પણ પશુધન સાચવવા હાલ ઘાસચારાના અભાવ હોય અને ત્યારે હાલ ઘાસચારાને હિસાબે ઘણી બધી તકલીફ થઈ રહી છે. પશુધનને બચાવવા માટે ઘાસની ગાડીઓ છે, ગાસડીઓ છે તે પણ તાતીની જરૂરિયાત છે અને તો વહેલી તકે દરેક સંસ્થામાં ઘાસ ફાળવવામાં આવે તેવી માંગ છે. માળિયાહાટીના તાલુકા ગૌ સમિતિ વતી અમે આજ બધા માળિયાહાટીના પાંજરાપોળના તથા ગૌશાળાના સંચાલકો આજે ઘાસમય બહુ અછત છે અને વરસાદના હિસાબે ઘાસચારો નષ્ટ થઈ ગયો છે, લીલો ચારો પણ નષ્ટ થઈ ગયો છે એટલે તાત્કાલિક ઘાસ ફાળવે એ માગણી માટે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે અને આ માગણી અમારી માગણી અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની એમને વિનંતી કરેલી છે.